નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે. બાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3, ધોરણ 9, પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. વિડીયો ચાલુ કરતા પહેલા જો તમને વિડીયો ઝાંખો દેખાતો હોય અથવા તો બોર્ડ પરના અક્ષરો ન વાંચી શકાતા હોય તો યુટ્યુબના એ ઓપ્શનના 3 ટપકા આપ્યા છે એને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન નીચે ખુલશે એને તમે ઓછામાં ઓછી 480 પિક્સલ પસંદ કરો, પિક્સલ અથવા તો પી. અને જો તમારું ઇન્ટરનેટ સારું હોય તો 1080 અથવા તો 720 પિક્સલ પસંદ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો. હવે આપણને એવું કીધું છે દાખલા 3 માં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર, શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનો, શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. ટૂંકમાં આપણે આ સંખ્યાને પી અને ક્યુ સ્વરૂપે દર્શાવવાની છે. તો અહીંયા આપણને 3 સંખ્યા આપી છે, 0.6, 0.4 અને આ જે 12મી અને આ 7 ઉપર જ લાઈન છે અને 0.01. આ લાઈન એવું દર્શાવે છે કે ત્યાંથી જે વસ્તુ છે અથવા તો જે અંક છે એ પુનરાવર્તિત છે, અનંત આવૃત છે. અનંત આવૃત વિશે આપણે આગળના દાખલાઓમાં શીખી ગયા. તો હવે આપણે અહીંયા જોઈએ કે 0.6, તો આને આપણે વ્યવસ્થિત આ રીતે લખી શકીએ બરાબર 0.6666 અનંત સુધી, 0.666 આપણે x બરાબર લખીએ, x = 0.666. આ ટપકાની લાઈન છે કે અનંત સુધી છે, અનંત આવૃત છે, તમે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકો. હવે આપણે કરીએ, હવે એક વસ્તુ તમને કહું કે જો અહીંયા હું 10 વડે ગુણીશ, આ દાખલામાં હું 10 વડે ગુણીશ પણ આ દાખલામાં હું 10 વડે નહીં ગુણું, તો હવે તમને એમ થતું હશે કે એવો કોઈ નિયમ છે કે 10 વડે ગુણું? બિલકુલ નહીં, એવો કોઈ નિયમ નથી કે 10 વડે ગુણું. આપણે તો માત્ર શું કરવું છે, આ જે દશાંશ ચિહ્ન છે એને એક સ્ટેપ આ બાજુ જવા દેવું છે. તો અહીંયા જો એક સ્ટેપ હું આ બાજુ જાઉં તો 6.66 થશે, અહીંયા હું જવા દઈશ તો 4.7 થશે, જ્યારે હું અહીંયા એક સ્ટેપ જવા દઈશ ને તો 0.001 ની બદલે 0.01 થશે. તો એટલા માટે આપણે આને અલગ રીતે ગુણવું પડશે. તમે દાખલા ઉપર તમારે ડિપેન્ડ છે કે તમારે કેટલા વડે ગુણવું. તો આપણે એક જ પોઈન્ટ જઈએ તો આપણે પૂર્ણ સંખ્યા મળી જાય છે, આપણે શૂન્ય નથી જોતો, અહીં કોઈ સંખ્યા જોતી છે. તો આપણે લખીએ બંને બાજુ 10 વડે ગુણતા, આપણે બંને બાજુ 10 વડે ગુણતા, તો આપણે હવે થઈ જશે, અહીંયા થઈ જશે 10x બરાબર 6.66. હવે 10 વડે ડાયરેક્ટ મેં ગુણી નાખ્યા, 10 વડે તો એક સ્ટેપ ઓછું થાય એટલા માટે કર્યું છે. જો વધારે તમને ના સમજે તો મને પૂછી લેજો કે 10 વડે ગુણ્યા એટલે આ દશાંશ ચિહ્ન એક સ્ટેપ ખસી ગયું. હવે હું શું કરીશ કે મારે આ x ને અલગ કરવો છે, અહીંયાથી મારે આમાંથી મારે x બહાર કાઢી લેવો છે. આ કેટલા x છે? 10 છે. આ 6.66 ની મૂલ્ય છે 10x. તો હું કઈક આવું કરી શકું, 10x બરાબર 6 વત્તા 0.66. મેં શું કર્યું, 6 ને અલગ કરી લીધા વત્તા 0.66 અને 0.66 નું મૂલ્ય કેટલું છે તો કે x, એટલે 6 બરાબર 9x થશે અને આ 1 એટલે બરાબર 2 થી 10x થઈ ગયું. આ સ્ટેપ ખાલી આપણે સમજણ પૂરતો વિચારો કે આમાંથી મેં 1x 6.66 માંથી 1x બાદ કરી લીધો, 1x બરાબર કેટલા હતા કે 0.66, તો હવે શું બચ્યું, એ ખાલી 6 વધ્યું. શા માટે એટલું આપણે ડીપમાં જઈએ છીએ કે એ સ્ટેપ કઈ રીતે આવ્યું એ તમને સમજ પડે. હું આને ઇરેઝ કરી દઈશ. હવે સમજાણ, તો હવે આની બદલે હું x અહીંયા લખી શકું કારણ કે એનું મૂલ્ય તો x જેટલું છે, તો લખું 10x બરાબર 6 વત્તા x. શા માટે x લેવે એ સમજાણ, x ને હું આ બાજુ લઈ જઈશ તો મારે આમાંથી એક x ને ઉડાડવા થશે. તો હું અહીં લખીશ 10x ઓછા x બરાબર 6. હવે આ x છે એને હું બરાબર ની આ બાજુ લઈ આવ્યું,
तो एक्स वत्ता हता बराबर नी आ बाजू जाए तो ये थी जाए ओछा। जो वत्ता नो संबंध होय अने बराबर नी बीजी बाजू पेली बाजू आपणे ली जाए तो ओछा थाय, जो ओछा होय तो वत्ता थाय। वत्ता ने ओछा ने भळे छे अने गुणाकार ने भागाकार ने भळे छे। आपणे આગળના દાખલામાં ગુણાકાર અને ભાગાકારનો પણ ઉપયોગ આવશે ત્યારે આપણે સમજશું। અત્યારે આપણે જોઈ કે x ને બરાબર ની આ બાજુ લઈ આવો તો x થઈ ગયા ઓછા। હવે હું શું કરીશ, 10 માંથી 1 જાય, આ 10x છે અને ખાલી x મતલબ કે 1x, 10 માંથી 1 જાય તો શું થઈ જશે, 9x = 6। તો x = 6/9। હવે અહીંયા તમને પાછો નવીન લખ્યો છે કે આ જ્યારે x હું આ બાજુ લઈવો તો ત્યારે તમે ઓછા કર્યા હતા, આ 9 ને હું આ બાજુ લઈ જાઉં તો 6 ઓછા 9 ના કરવા પડે ના, કારણ કે આ બંનેનો વચ્ચેનો સંબંધ છે ગુણાકારનો, એટલે કે અંશમાં છે તો બરાબરની છેદમાં, બરાબરની પેલી બાજુ જાય તો એ ક્યાં આવી જાય, છેદમાં એટલે કે નીચે। અહીં મેં તમને કીધું હતું ને સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, આ બંને ગુણાકારના સંબંધમાં છે અને બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારના સંબંધમાં થાય, ભાગાકાર એટલે કે નીચે છેદમાં, અને જો છેદમાંથી કોઈ વસ્તુ આપણે આ બાજુ લઈ આવીએ તો ગુણાકારના સંબંધમાં આવે, ગુણાકારને ભાગાકારને ભળે, સરવાળાને અને બાદબાકીને ભળે। હવે આપણે છેદ ઉડતા ઉડાડી દઈએ, 2 3 6, 3 3 9, 3 અને 3 ઉડાડી દઈએ તો શું વધ્યું, x = 2/3। તો આપણે આપણી x બરાબર તો આપણે 0.6 લખ્યા હતા તો 0.6 = 2/3, અને આપણે p/q અંશ અને છેદ p/q સ્વરૂપે આપણે દર્શાવી દીધો। આપણે આ સ્ટેપ કઈ રીતે આવ્યા તમને સમજાણ, હજી આપણે આગળના દાખલામાં વ્યવસ્થિત આને પાછા સમજીએ। એક દાખલો આપણને પૂરો થાય છે, તમે વિડીયોને પોઝ કરી આ દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો। જ્ઞાનવિશ્વ પહેલીવાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો કેવો લાગ્યો એ મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આશા રાખું કે તમે પહેલો દાખલો તમારી નોંધપોથીમાં વિડીયો પોઝ કરીને લખી લીધો હશે, ત્યારબાદ આપણે બીજો દાખલો ગણીએ, અને જો કદાચ ના લખાણું હોય તો વાંધો નહીં, આપણે છેલ્લે પણ આપણે હું તમને ટાઈમ આપીશ, તમે લખી લેજો। 0.4 અને 12મી લાઈન ખાલી 7 ઉપર છે તો આપણે x = લખી શકીએ 0.47777 અનંત સુધી। જો આમાં હું 4 ને રિપીટ નથી કરતો, માત્ર 7 ને જ રિપીટ કર્યા, કારણ કે આ જે 12મી લાઈન છે ઉપર 7 ઉપર જ છે, એનો મતલબ એવો કે આનો જે અંક પુનરાવર્તિત અંક થી માત્ર ને માત્ર 7 છે નહીં કે 4। હવે હું શું કરું, આપણે તમને જેમ આમાં કીધા કે બંને બાજુ 10 વડે ગુણતા, મારે આમાં હું 10 વડે જ ગુણીશ, કારણ કે મારે એક જ પોઈન્ટ જવું છે, હું લખું તેથી 10x, તેથી 10x = 4.77 અનંત સુધી, એક પોઈન્ટ આ બાજુ આવી ગયો। હવે મારે આમાંથી 1x બાદ કરી લેવો છે, જેમ મેં આમાંથી 1x બાદ કર્યો હતો ને, તો હું અહીંયા એક લખું 10x = 4.3 વત્તા 0.477 અનંત સુધી। હવે તમને નવીન લાગ્યું કે આ અહીંયા આપણે 6 જ લીધા હતા, તો અહીંયા 4 લેવાની બદલે 4.3 શું કામે લીધા, તમારી વાત સાચી છે। ચાલો હું તમને સમજાવું કે અહીંયા 4.3 આવ્યા ક્યાંથી। હવે જુઓ અહીંયા કેટલા છે, 4.77 અને આ થઈ ગયા છે 4.77, ના 0.477 છે। હવે આમાંથી આપણામાંથી એક x ને જ બાદ કરવો હતો, આ x ને બાદ કરવો હતો ને, તો આપણી આ જે સંખ્યા છે 4.77 ઓછા 0.477, આપણે x જેટલું બાદ કરું છું, આ x આપ નો લખો તો પણ ચાલે, કારણ કે આપણે અનંત તબક્કા જ બતાવે છે કે અનંત સુધી જાય છે। હવે જો અહીંયા x છે, આ x મારે આટલો મે બાદ કરવો છે, આટલો બાદ કરવો છે ને, આ બાદબાકી કરીને આપણે જોઈએ, 7 માંથી 7 જાય તો 0, 7 માંથી 7 જાય 0, 7 માંથી 7 જાય 0, 7 માંથી 4 જાય તો 3, 4 માંથી 4 0 જાય તો 3, તો આવી ગયા 4.300। શૂન્ય તો પોઈન્ટ ના ગણાતા નથી, શું બની ગયું 4.3, માટે આપણે લીધું। આમ આ કેસમાં આપણે એવું નહોતું કરવું પડ્યું, કારણ કે એક જ સરખી સંખ્યા હતી, આમાં બે અલગ અલગ સંખ્યા છે તો આપણને એ પ્રોબ્લેમ નડવાનો છે કે પોઈન્ટ માંથી આપણે આ બાજુ આવીએ તો દશાંશ ચિહ્નમાં ફેર પડવાનો હતો। હવે ખબર પડી કે 4.3 શું કામે લીધા। હવે આપણે દાખલાને આગળ વધારીએ તો કે 10x = 4.3 વત્તા, આપણે આ કેટલું આમાંથી બાદ કર્યું તો કે x જેટલું, તો હું એને આના બદલામાં હું અહીંયા x લખી શકું,
જેમ આપણે અહીંયા કર્યું હતું. હવે આ x ને હું બરાબર ની આ બાજુ આવવા દો, તેથી 10x - x = 4.3. 10x - x = 4.3. તો અહીંયા શું થઈ જશે? 9x = 4.3. 9x = 4.3. હવે મારે આ પોઈન્ટ કાઢવો છે, કારણ કે આપણે તો અપૂર્ણાંક કરવાતા ને છોકરાઓ. મારે શું કાઢવું છે? પોઈન્ટ કાઢવો છે. તો આ આ રીતે લખી શકું, 9x = 43/10. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં એક શૂન્ય જાય, એટલે કે 10 બન્યા. પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં બે શૂન્ય જાય તો 100 બને. અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે 10 બન્યા. હવે આ 9 છે એનો બરાબર ની આ બાજુ લઈ જાઓ તો આ ગુણાકારના સંબંધમાં છે તો બરાબર ની આ બાજુ જાય, થી ભાગાકારના સંબંધમાં એટલે કે અહીંયા નીચે આવશે તો થશે x = 43 9 / 10. સંબંધ ભાગાકારમાં આવ્યો પણ નીચે છે તો એનો ગુણાકાર જ ને, એ બંનેનો ગુણાકાર જ રહેશે. સંબંધ ખાલી ભાગાકારનો છે એટલે અંશ હોય તો એ છેદમાં જાય અને છેદ હોય તો અંશમાં જાય. તો હવે આપણે આનો શું લખી શકીએ? 43 મેક્સ સ્ટેપ એટલે જ વધારે લખું કે તમને વ્યવસ્થિત સમજાય. 10 9 ને 90 તો આપણને x ની કિંમત મળી ગઈ, એ આપણે અહીંયા લખી નાખીએ 0.4 7 = 43 એને છેદમાં 90. આપણને p અને q વાળું મૂલ્ય મળી ગયું. વિડીયોને પોઝ કરી અને ફરી એકવાર તમે દાખલો બીજો તમારી નોટબુકમાં ઉતારી લ્યો, ત્યારબાદ આપણે દાખલો ત્રીજો ગણશું. દાખલા ત્રીજામાં આમાં જેમ આપણે 10 વડે ગુણતા હતા એ નહીં થાય, કારણ કે આમાં પોઈન્ટ પછી 1 2 અને 3 સ્ટેપ જવું પડશે, એટલે આપણે આમાં 1000 વડે ગુણશું. તો ચાલો આપણે ત્રીજો દાખલો પણ ગણી લઈએ મિત્રો. તો આપણે લખીએ x = 0.0001 અનંત સુધી, કારણ કે અહીંયા ત્રણ સંખ્યા ઉપર આવો બાર નું સાઈન છે, મતલબ એ ત્રણે ત્રણ રિપીટેડ છે. અહીંયા ખાલી 7 ઉપર હતા તો 7 રિપીટ થતા હતા, અહીંયા 6 ઉપર છે તો 6 રિપીટ થાય છે. તો હવે હું શું કરીશ કે આ પોઈન્ટ ને મારે 1 2 અને 3 સ્ટેપ લઈ જવો છે. તો 1 2 અને 3 સ્ટેપ, 1 2 અને 3 તો 3 શૂન્ય વડે ગુણી દઈશ તો કે 1000x 1000x બરાબર શું થશે? અહીંયા અહીંયા પોઈન્ટ લખી લઈએ તો 1.001001 પોઈન્ટ એટલા માટે લખો તો કે આપણો પોઈન્ટ અહીં થી થાય છે તો તમને આગળની સંખ્યા લખવામાં સમજ પડે. આ અનંત સુધી છે. હવે આમાંથી હું 1x જેટલું બાદ કાઢી લઉં છું, 1x જેટલું બાદ કાઢી લઉં તો અહીંયા શું થશે? 1000x = 1 વત્તા 0.001001. આમાંથી મેં 1 બાદ કાઢી લીધો, આ કેટલું થશે? તો આપણે x જેટલું, આ કેટલું થશે? x જેટલું. તો એના બદલે હવે હું અહીંયા x લખી શકું, તો ચાલો આપણે લખી નાખીએ. તો તેથી 1000x = 1 વત્તા x, 1 વત્તા x, આ x જેટલું જ થાય છે એટલું મેં બહાર કાઢી લીધું. x ને હું આ બાજુ લઈ લઉં તો 1000x - x = 1. 1000 માંથી 1 જાય તો 999x = 1. x ને આપણે સૂત્રમાં કરતા બનાવીએ તો x = 1/999. આપણને p / q જેવી સંખ્યા મળી ગઈ તો આપણે લખી લઈએ આપણો જવાબ 0.001 = 1/999. અહીંયા બાર મિત્રો આપણો ત્રીજો દાખલો પૂરો થાય છે. જો તમે વિડીયોને પોઝ કરીને આગળના બે દાખલા ન લખી શીખ્યા હોય તો હવે વિડીયોને તમે થોડી વાર માટે પોઝ કરો, ત્રણેય દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લો. જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.